ચૂંટણી પ્રચારની રાજનીતિમાં આરોપ પ્રત્યારોપ અને શાબ્દિક હુમલાનો આજે મતદાન સાથે જ જણ એક તબક્કો પૂરો થયો। આજે લોકશાહીના પર્વનો પ્રથમ તબક્કો હતો। લોકોએ હોશે હોશે મતદાન કર્યું અને ઉમેદવારોએ પણ મતદાનની છેલ્લી ઘડી સુધી પોતાનો પ્રચાર થાય તેવા તમામ પ્રયત્નો શરૂ રાખ્યા। આ દરમિયાન આજે મતદાન વેળાએ આજે એવા બે દ્રશ્યો જોવા મળ્યા જેમાં એક દ્રશ્યએ આંખો ઠારી તો બીજા દ્રશ્યએ આંચકો આપ્યો। ટીવી સ્ક્રીન પરના આ બે દ્રશ્યો રાજનેતાઓની તાસીરનો બોલતો પુરાવો છે। એક દ્રશ્યમાં મતદાન કેન્દ્ર બહાર બે નેતાઓ પરસ્પર રાજવેર ભૂલીને હેતથી મળતા દેખાય છે। એક નેતા પાયલાગણ કરે છે તો બીજા નેતા પણ વિવેક દાખવે છે, જ્યારે બીજા દ્રશ્યમાં નેતાની જુદી તાસીર જોવા મળે છે। એક નેતા મળવા આવે છે તો બીજો નેતા દૂરથી સલામ કરી ભાગી જાય છે। અહીં સૌજન્યનો જાણે છેદ ઉડી ગયેલો દેખાય છે। આજે મતદાન વખતે સુરતની વરાછા બેઠકના આપ અને ભાજપના બંને કટ્ટર હરીફ સાથે જોવા મળ્યા। આપના અલ્પેશ કથિરિયા મતદાન મથકે પહોંચ્યા ત્યારે ભાજપના કુમાર કાનાણી મતદાન કરી બહાર આવી રહ્યા હતા। આ દરમિયાન મતદાન મથક પરિસરમાં બંનેનો ભેટો થઈ ગયો। આપના અલ્પેશ કથિરિયાએ સૌજન્ય દાખવી કુમાર કાનાણીના ચરણ સ્પર્શ કર્યા તો કુમાર કાનાણીએ પણ વડીલને સાજી તે રીતે રાજકીય પ્રતિસ્પર્ધી એવા અલ્પેશને આશીર્વાદ આપ્યા અને પીઠ થાબડી। અદાવતની રાજનીતિમાં આંખ ઠારતી આ ચેષ્ટા પર બંને ઉમેદવારોએ જે કહ્યું તે પણ કાનને સાંભળવું ગમે તેવું છે। ના, પ્રચાર તો બધા પાર્ટી બધા ઉમેદવાર પોતપોતાની રીતે કરતા હોય છે। પ્રચાર કરવાથી કોઈ દુશ્મનાવટ ઊભી નથી થતી હોતી। બધા પોતપોતાના વિચારો પાર્ટીની વિચારધારા લોકોની સમક્ષ મૂકતા હોય છે। કોઈ એવી વસ્તુ બને, કાકા જીતશે તો એને પણ હાર પહેરાવીશું। આજે એના આશીર્વાદ લીધા છે, જીતશે તો પણ એના આશીર્વાદ લેશું અને અમે હારીશું તો પણ એના આશીર્વાદ લેશું। મતદાન વેળાએ જ્યાં એક તરફ આવા સુખદ દ્રશ્યો જોવા મળ્યા તો બીજી તરફ આપણી લાગણીને ધક્કો લાગે એવા દ્રશ્યો પણ જોવા મળ્યા। તો સોમનાથની વિરાવળ બેઠક પર આજે મતદાન વખતે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો સામસામે ભેટો થયો, પરંતુ તેમની વચ્ચેની રાજકીય ખટાશ સ્પષ્ટપણે નજરે પડી હતી। ભાજપના ઉમેદવાર માનસી પરમાર કોંગ્રેસના વિમલ ચુડાસમા સાથે હાથ મિલાવવા આગળ તો વધ્યા, પરંતુ વિમલ ચુડાસમાએ હાથ ન મિલાવ્યા, તેઓ માત્ર દૂરથી હાથ જોડી કોરું સ્મિત આપીને દૂર જતા રહ્યા। સાંભળ્યું, તમે લોકોએ કહ્યું પણ ખરું કે હાથ મિલાવવામાં શું વાંધો છે વિમલભાઈ, પરંતુ વિમલભાઈ પોતાના એટીટ્યુડ પર અક્કડ રહ્યા। કદાચ તેમને હાથ મિલાવવામાં પોતાને રાજકીય નુકસાન દેખાતું હશે, એ જે હોય તે, પરંતુ મતદાન વખતે સામે આવેલી આ બંને તસવીરો મતદારોને જ્યાં એક તરફ આંખે ઠંડક આપી રહી છે તો સાથે અસંતોષનો ડંખ પણ દઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।